વીજ કંપનીની લાલિયાવાડી અમીરગઢ તાલુકાના કેટલાક ઘરોમાં અંધારપટ, મહિલાઓ વીજ ઓફિસે જઈને કરી રજૂઆત. બનાસકાંઠામાં ભારે વરસાદના આગાહીના પગલે ઠેર ઠેર વરસાદ થઈ રહ્યો છે, જેના લીધે બનાસકાંઠાની બનાસ નદીમાં પણ ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં, ખેતરોમાં, બજારોમાં અનેક જગ્યાએ પાણી ભરવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એવામાં રાત્રે પડેલા વરસાદના કારણે આંબા પાણી ગોરિયા ગામને જોડતો મુખ્ય માર્ગ આજે સવારે 6 વાગે ધોવાઈ ગયો હતો, જેના કારણે આજુબાજુના 9 ગામો સહિત વાહનોનો અવરજવર બંધ થઈ ગયો છે. પરિણામે લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. અમીરગઢમાં પડેલ 5 ઇંચ વરસાદની અસર આંબા પાણી ગોરિયા ગામના મુખ્ય માર્ગ ઉપર પણ જોવા મળી હતી, પરંતુ ગામ લોકોએ તંત્રને જાણ કરતાં તંત્ર તરત જ હરકતમાં આવી ગયું હતું અને તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું, જે સમારકામ હમણાં પણ ચાલુ વરસાદમાં ચાલુ જ છે અને શક્ય હશે ત્યાં સુધી ઝડપથી મુખ્ય માર્ગ ચાલુ થઈ જશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. સુકરાણાવાસિયા, ZS TV, અમીરગઢ. સાહેબ, હું ઇકબાલગઢ રહું છું. હું AG 1 ફીડરમાં અમારું લાઇટ આવે છે, 3 ફેઝ લાઇન 3 દિવસથી અમારી ત્યાં નથી. અત્યારે ઘરે પીવા પાણી નથી, જો લાઇટ વગર છોકરાઓને ભણાવવું, બધું જ બહુ જ પ્રોબ્લેમ અમે ફેસ કરી રહ્યા છીએ અત્યારે. અને સાહેબ ફોન ઉપાડતા નથી, કોઈ હેલ્પર ફોન ઉપાડતા નથી, અને અમને ખોટા ખોટા એમ બતાવે છે કે ભાઈ આજે થઈ જશે, કાલે થઈ જશે, તો હજુ 3 દિવસ થયા, 3 દિવસથી નથી વરસાદ કે કશું જ નથી. અને નોર્મલ એવો ફોલ્ટ છે, કંઈ ઘણો મોટો ફોલ્ટ હોય કે થાંભલો પડી ગયો હોય તો અમે બી સમજીએ કે ભાઈ નહીં થાય માણસોથી કામ, પણ નોર્મલ ફોલ્ટ છે તો પણ સાહેબ સોલ્વ કરી શકતા નથી. તો આવા સાહેબ અત્યારે અમને કોઈ એવા સારા સાહેબ આપો કે અમારા પ્રોબ્લેમને સોલ્વ કરી શકે. અને હા, જે હેલ્પરો છે એ પણ કશું જ કામ કરતા નથી, અને બસ બધાને ટેબલ નીચેની આવક હોય તો કામ થાય છે, ટેબલ નીચેની આવક ના હોય તો કામ કરતા નથી. સારા સારા લોકો જે પૈસા આપે છે એ લોકોનું કામ થાય છે.